સુરતનો મોટા મરાછા વિસ્તારની આ ઘટના છે. કાર ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોર માર માર્યો છે. વલસાડ ચીખલી હાઈવે પર થઈ હતી બબાલ. અવિનાશ અને વિક્કીની થઈ હતી બબાલ અને વિક્કીને અવિનાશ જાતિ વિષયક ગાળો બોલી હતી, માર મારવાની ધમકી આપી હતી અને 15 જેટલા વ્યક્તિ અવિનાશની દુકાને ધસી આવ્યા. અવિનાશ અને તેના ભાઈ ભાવેશને ઢોર માર માર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસને કોઈ ખોફ ના હોય તેમજ હથિયાર સાથે ફરતા જોવા મળ્યા છે. બંને ભાઈઓ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અવિનાશે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધાવી છે. કાર ઓવરટેક કરવા મુદ્દે થઈ મારામારી અને મારામારી એવી કે દુકાને ધસી આવ્યા અને હથિયારો સાથે આવ્યા હતા લોકો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, બાબત ફક્ત એટલી જ હતી કે કાર ઓવરટેક કરવો? બિલકુલ, સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે જ્યાં ઓવરટેકિંગને લઈને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના વલસાડના ચીખલી હાઈવે પર બની હતી. બબાલ જે પ્રકારની હતી જેને લઈને વિકી અને વિકી નામના વ્યક્તિને જાતિ વિષય ગાળો આપવામાં આવી હતી. 15 જેટલા વ્યક્તિઓએ વિકીના પર હુમલો કર્યો હતો. જે ઘટના હતી તે ઘટના બની હતી વલસાડના ચીખલી ખાતે અને તેની બબાલ સુરત પહોંચી હતી અને સુરત આવીને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, આપનો આભાર. ટ્રક પલટી જતા રોડ પર કેરીનો જથ્થો રઝળ્યો છે. વાપી નજીક આ અકસ્માત થયો હતો. અકસ્માત થતા રસ્તા પર કેરીની રેલમછેલ થઈ. વાપી બલીઠા હાઈવે ઉપર કેરી ભરેલ ટ્રક પલટી ગયો તો રસ્તા પર કેરીનો જથ્થો જોઈને સ્થાનિક લોકોએ કેરી લેવા માટે પડાપડી કરી હતી. એક તરફ અકસ્માત અને બીજી તરફ લોકોની ભીડના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો. વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કેરી ભરેલી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી છે. એ વખતે જ અચાનક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. ટ્રક હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી અને કેરેલથી આખી ટ્રક કેરી ભરીને વડોદરા જઈ રહી હતી અને ત્યારે જ વાપી નજીક પહોંચતા જ પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતા જ કેરીનો જથ્થો હાઈવે પર પથરાઈ ગયો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા પર પડતા લોકોએ કેરી લેવા માટે પડાપડી કરી અને મોંઘા ભાવની આ કેરીને જોઈ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા. પરંતુ કેટલાક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ અહીં પહોંચી. પોલીસ પહેરામાં કેરીના જથ્થાને ફરી પાછો ભેગો કરવામાં આવ્યો, ટ્રક ભરવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો બચાવ થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તો બાખડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. દર્શન કરવાની બાબતમાં ટોળાએ મારામારી કરી. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સમગ્ર બાબતને લઈને ભક્તોનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન. ચૈત્ર મહિનો અને ફાગણ મહિનો એટલે ભક્તોનો ઘોડાપૂર હોય અને એમાંય મંગળા આરતીના દર્શન માટે લોકો શ્રદ્ધાથી મંગળાના દર્શન કરવા આવતા હોય છે, મોટી સંખ્યામાં હોય છે. ભાવિક ભક્તો જ્યારે દર્શન કરતા હોય છે ત્યારે સૌથી આગળ ઊભા રહેવા માટે આંતરિક હરીફાઈ થતી હોય છે અને એને લીધે થઈને આંતરિક ઝઘડો થતો હોય છે. આ જ ઘટના હતી કે આગળ હરોળમાં સ્થાનિક લોકો ઉભેલા હતા અને વૈષ્ણવો પાછળથી આગળ જવા માટે પ્રેશર કરતા હતા. સ્થાનિક લોકો નહીં ખસતા બોલાચાલી થઈ હતી. મંદિર પ્રશાસને આજે પણ બધા વૈષ્ણવોને છૂટા પાડવાનો જ પ્રયત્ન કરેલો અમારા સિક્યુરિટી ગાર્ડે અને પોલીસને પણ પછી બોલાવવામાં આવી હતી. એક જ આકસ્મિક આવો ઝઘડો થતાં ત્યાંથી અચાનક બનતા એમને છૂટા પાડવા પણ પછી મુશ્કેલ પડ્યા હતા. ઉગ્ર વાતાવરણ એ લોકોએ આંતરિક કરી લીધું હતું. વૈષ્ણવો કાયદાનું ઉલ્લંઘન કરી અને સ્ત્રી વિભાગમાં પ્રવેશ કરવા માટે આડોડાઈ કરતા હોય છે ત્યારે ઘણસર સર્જાતા હોય છે એ કર્મચારી સાથે અને વૈષ્ણવોની આંતરિક દર્શનની હરીફાઈ, એકબીજાને સ્પર્શ થવો કે ધક્કો વાગવો એના કારણે પણ સંઘર્ષ થતા હોય છે. એમાં મંદિર પ્રશાસન એમની પર કોઈ પગલાં લઈ શકતો નથી પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે અમારું તંત્ર કામે છે અને એમને છૂટા પાડી દર્શન સારી રીતે થાય એવો અમારો ડાકોર ટેમ્પલ કમિટીનો એમ છે. બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર.
સુરતમાં ઈ મોપેડના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં 19 ઈ મોપેડ બાઇક બળીને ખાક 60 ઈ મોપેડ બાઇકને બચાવી લેવાયા સુરતના અઠવાલાઇન્સ અને રાંદેરમાં પાણી કાપ આવતીકાલ સવારે 9 વાગ્યા સુધીમાં પાણી કાપ 9 લાખ લોકોને થશે અસર સોના ચાંદીના ભાવમાં 2000 નો વધારો 24 કેરેટ સોનાનો ભાવ 71,400 રૂપિયા ચાંદી 77,000 પાર પહોંચ્યો લુબી પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ લુબી પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ છે આગાહી તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ સારો રહેશે નસવાડી તાલુકાનું એક ગામ એવું છે કે જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ લોકોએ તેમના ગામના પાકા રસ્તા જોયા જ નથી હવે જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હવે ગામના લોકો ડુંગરો પર ચડી શરણાઈ અને ઢોલ વગાડીને તંત્રના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કે જેમાં ગામ ડુંગર ઉપર વસેલું છે આ ગામ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો ઝંખી રહ્યું છે કેટલાક લોકોની જિંદગી પૂરી થવા આવી પણ તેમણે આજ દિન સુધી પાકા રસ્તા જોયા નથી પીવાના પાણી માટે ડુંગરીમાં દૂર દૂર સુધી ભટકવું પડે છે ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ ટપકી પડે છે પરંતુ તેમના કરેલા વાયદા પૂરા કર્યા નથી જેથી હવે ચૂંટણી આવતા જ કંટાળીને લોકોએ ઢોલ નગારા વગાડીને સુવિધાઓની ગુહાર લગાવી આ ગામમાં 12 ફળિયા આવેલા છે અને તમામ ફળિયાના રસ્તા બિલકુલ પથરાળ છે કાર તો શું બાઇક પણ ચલાવી મુશ્કેલ પડે આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર સાથે પાકા રસ્તાની માંગ કરી સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકોને હોસ્પિટલ લઈ જવા હોય તો પણ મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે બાળકોને શાળા સુધી પહોંચવા માટે 3-3 કિલોમીટર પગપાળા જવું પડે છે ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એકઠા થયેલા લોકોએ કહ્યું કે જે નેતા તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપશે તેમને જ મત આપશે અમદાવાદના સાયન્સ સિટી 4 રસ્તા પર અંડરપાસ બનાવાયો અહીં વાહનોની વધુ અવરજવરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી કેટલાક દિવસોથી અંડરબ્રિજ તૈયાર થઈ ગયો હતો પરંતુ ચૂંટણીના કારણે નેતાઓ આ બ્રિજનું લોકાર્પણ કરતા નહોતા બ્રિજ તૈયાર હોવા છતાં લોકો માટે ઉપયોગમાં આવતો નહોતો જેથી વાહન ચાલકોએ જાતે જ આ બ્રિજને અવરજવર માટે ખુલ્લો મૂકી દીધો વાહન ચાલકોએ જાતે જ સોલાથી ભાડજના બ્રિજનું લોકાર્પણ કરી નાખતા વાહન ચાલકોને મોટી રાહત મળી કેટલાય દિવસોથી જનતા આ બ્રિજના લોકાર્પણની રાહમાં હતી પરંતુ આચારસંહિતાને કારણે અંડરપાસ બનેલો હોવા છતાં તેનું લોકાર્પણ નહોતું થતું હવે જનતાએ પોતે જ લોકાર્પણ કરી દેતા વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે ઉનાળો જામી રહ્યો છે કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે લોકોને ધૂમ ધકતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે આવા સમયે અબોલ પશુ પક્ષીઓ માટે પણ ઝૂ સંચાલકોએ ચિંતા કરી છે ભીષણ ગરમીના તાપથી બચવા માટે સુરતમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડકની વિશેષ વ્યવસ્થા અમદાવાદ શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના ઘટી છે શાસ્ત્રીનગર પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્સમાં આ ઘટના ઘટી ચા નાસ્તાના પૈસા આપવા બાબતે મારામારીમાં 3 સામે ફરિયાદ થઈ છે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ તો સીસીટીવી પણ સામે આવ્યા છે મારામારીના કેટલાક શખ્સોએ દુકાનમાં તોડફોડ પણ કરી જૂનાગઢમાં જાહેરમાં હથિયાર સાથેનો વીડિયો વાયરલ થયો છે હાથમાં ઘાતક હથિયાર રાખી ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કર્યો હતો લોકોમાં ભય ફેલાવવાનો હેતુ હતો પોલીસની કાર્યવાહી આફતાબ નોઈડા સમીરભાઈ હસનભાઈ નોઈડા સામે કરવામાં આવી છે કાર્યવાહી અને બંને યુવકોને કાયદાનું ભાન કરાવે છે પોલીસ વીડિયો મૂકવા બદલ બંને યુવાનોએ માફી પણ માંગી છે જસણના દેવપરા ગામ નજીક બિલિયા મહાદેવના મંદિરમાં મહંતનો આપઘાત મંદિરના મહંતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે મહંતે મોડી રાતના આપઘાત કર્યો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે વહેલી સવારે સેવકો મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારે તાત્કાલિક પોલીસને જાણ પણ કરી
ઝાડ સાથે દોરડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. જસણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત અઠવા રાંદેરમાં આજે પાણી કાપ. રાંદેર વોટર વર્કસમાં લાઇન શિફ્ટિંગ અને બદલવાની કામગીરીને લઈને પાણી કાપ છે. કાલે ઓછું પ્રેશરથી પાણી મળશે. 9 લાખ લોકોને અસર થશે. આજે સવારે 9 થી કાલે સવારે 9 પહેલા પુરવઠો નહીં મળે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુ ને વધુ ઘેરો બન્યો છે. ત્યારે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો એકઠા થઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા. આવેદનપત્ર આપી ઉમેદવારી રદ કરવા માટે રજૂઆત કરાઈ. જો ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા જે પણ કંઈ કાર્યક્રમ આપવામાં આવશે તે કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં પણ વિરોધ થશે તેવી ચીમકી આપી છે. મહીસાગરમાં જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જિલ્લા અલગ અલગ ક્ષત્રિય સંગઠન એકત્રિત થઈ વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રૂપાલાને જ્યાં પણ ટિકિટ આપશે ત્યાં વિરોધ કરવામાં આવશે તેવું ક્ષત્રિય સમાજનું કહેવું છે. જિલ્લા ક્ષત્રિય સમાજ આકરા પાણીમાં છે. રૂપાલાને લઈ દેશભરમાં વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી ઢંઢેરાની ચર્ચા કરવા દિલ્હીમાં ભાજપ મેનિફેસ્ટો સમિતિની બેઠક ચાલી રહી છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ છે. મેનિફેસ્ટો સમિતિની બેઠકમાં અલગ અલગ રાજ્યોના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બેઠકમાં હાજર છે. તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખાસ દિવસ છે. સહકારી શુગર મિલો શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરશે. સહકારી શુગર મિલો 3 લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરોને રોજગારી આપે છે. શુગર મિલોની બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક યોજાશે. વાતાવરણમાં અવારનવાર બદલાવ, શહેરીકરણના કારણે 8 લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું છે. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી શુગર મિલો ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ચૂકવે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.